ભુજમાં ગુરુવારથી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આરટીઓ કચેરી શરૂ થઈ. કચેરીમાં એપોઇન્ટમેન્ટ બાદ જ પ્રવેશ અપાઈ રહ્યો છે. જોકે કચેરી બહાર લોકોનો જમાવડો થતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો, જેથી આરટીઓ અધિકારીઓ દોડી આવી લોકોને સમજાવ્યા હતા. ગુરુવારથી રાજ્યમાં આરટીઓ કચેરી શરૂ થઈ છે, જેમાં માસ્ક, સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અનિવાર્ય બનાવાયું છે. ભુજની આરટીઓ કચેરી આ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કચેરીમાં પ્રવેશતા જ થર્મલ સ્ક્રીનિંગ સહિતની કામગીરી બાદ અરજદારોને પ્રવેશ આપવામાં આવે છે. ખાસ તો એપોઇન્ટમેન્ટ બાદ જ પ્રવેશ અપાય છે, પરંતુ કચેરીના ગેટ બહાર લોકો એકત્રિત થઈ જતા સામાજિક અંતર જળવાયું ન હતું, જેથી આરટીઓ અધિકારી સીડી પટેલે આવી લોકોને નિયમ પાલન માટે સમજાવ્યા હતા. ડીએ જે છે ત્યાં અમે શેડ બાંધી દીધો છે, ટ્રેક પર મંડપ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારી એપોઇન્ટમેન્ટ હોય તો જ તમારો ઓફિસમાં આવવાનું. એવી ગેટ પર આપણે સિક્યુરિટી, ઇવન ટેકનિકલ સ્ટાફ, અમારા ઇન્સ્પેક્ટર સાહેબે અમે ગોઠવી દીધેલા છે. એપોઇન્ટમેન્ટ હોય તો જ આવવાનું, ને એ પાછું એપોઇન્ટમેન્ટના ટાઈમના 15 મિનિટ પહેલાં જ. માત્ર હું તમારા મોટરિંગ પબ્લિકને એ રિક્વેસ્ટ કરવા માગું છું કે તમને જે ટાઈમ ફાળવો છે, તમને જે સ્લોટ ફાળવો છે, તમને જે દિવસ ફાળવો છે, એ જ દિવસે આવો, તમારું કામ પૂરું થાય એટલે ત્વરિત તમે અહીંયાથી નીકળી જાઓ. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે કોવિડ 19ની જે તમામ ઇન્સ્ટ્રક્શન છે એનું સંપૂર્ણપણે પાલન કરો.